નમસ્કાર મિત્રો, તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર. 1 ઓક્ટોબરથી બદલાશે 14 નવા નિયમો, જેમાં એલપીજી સિલિન્ડરના ભાવ અને સીએનજી પીએનજીના દર, એચડીએફસી ક્રેડિટ કાર્ડ અને સુકન્યા સમૃદ્ધિ યોજના, પીપીએફ ખાતા ધારકો અને આધાર કાર્ડમાં મોટો ફેરફાર, બોનસ શેર અને બચત યોજના, તેમજ પોસ્ટ ઓફિસના ખાતામાં ફેરફારને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. 1 ઓક્ટોબર 2024થી ઘણા મહત્વપૂર્ણ નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારી વ્યક્તિગત નાણાકીય યોજના પર પડી શકે છે. આ ફેરફારોમાં આધાર કાર્ડ, બોનસ શેર, નાની બચત યોજનાઓ અને અન્ય ઘણા પાસાઓ સંબંધિત નવા નિયમોનો સમાવેશ થાય છે. જો તમે આ ફેરફારો અંગે નથી જાણતા તો તમારે કેટલીક અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. તો આવો જાણીએ કે આ નવા મહત્વપૂર્ણ ફેરફારો શું છે અને તમારા જીવન ઉપર શું અસર કરી શકે છે. તો ચાલો આવા જોઈએ 14 નવા ફેરફારો. ખિસ્સાને અસર કરતો સૌથી મોટો ફેરફાર એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. સુધારેલા ભાવ 1 ઓક્ટોબર 2024ના રોજ સવારે 6 વાગ્યાથી જારી કરી શકાય છે, જ્યારે તાજેતરના ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘણા ફેરફારો જોવામાં આવ્યા છે, પરંતુ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં આ વખતે દિવાળી પહેલા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની આશા છે. એટલું જ નહીં મિત્રો, હવે વાહન ધારકો માટે ખાસ મહત્વના સમાચાર. એટીએફ અને સીએનજીના પીએનજીના દરમાં ફેરફાર. સમગ્ર દેશમાં મહિનાની પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફારની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ફ્યુઅલ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ સુધારો વધારો કરે છે અને તેની નવી કિંમત 1 ઓક્ટોબર 2024ના રોજ જાહેર થઈ શકે છે. નોંધનીય છે મિત્રો કે અગાઉ સપ્ટેમ્બર મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તો જોઈએ મિત્રો આ વખતે શું ફેરફાર થાય છે. જે પણ ફેરફાર થશે અમે તમને જણાવતા રહેશું. તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે બેંક ખાતા ધારકો ખાસ જાણી લો, ત્રીજો ફેરફાર એચડીએફસીના બેંક સાથે સંબંધિત છે. જો તમે પણ એચડીએફસી બેંકના ગ્રાહકો છો તો તમને જણાવી દઈએ કે કેટલાક ક્રેડિટ કાર્ડ માટે લોયલ્ટી પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો 1 ઓક્ટોબર 2024થી લાગુ થશે. જે મુજબ એચડીએફસી બેંકે સ્માર્ટ બાય પ્લેટફોર્મ પર એપલ ઉત્પાદનો માટે રિવાર્ડ પોઈન્ટના કેલેન્ડર ક્વાર્ટર દીઠ 1 પ્રોડક્ટ સુધી મર્યાદિત કરી દીધા છે. આગળના મહત્વના નિયમની વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજના. કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને દીકરીઓ માટે ચલાવવામાં આવતી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમને લગતા નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર 1 ઓક્ટોબર 2024થી લાગુ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત 1 તારીખથી માત્ર દીકરીઓના કાયદેસર વાલી જ આ ખાતાઓ ઓપરેટ કરી શકશે. નવા નિયમ અનુસાર જો દીકરીનું SSY એકાઉન્ટ કોઈ એવા વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું છે કે જેના કાયદેસરના વાલી નથી, તો તેણે આ એકાઉન્ટ કુદરતી માતા પિતા અથવા તો કાનૂની વાલીને ટ્રાન્સફર કરવું પડશે. જો આમ ન કરવામાં આવે તો તે ખાતું બંધ કરી શકાય છે. એટલું જ નહીં મિત્રો, આગળના નિયમની ફેરફારની વાત કરીએ તો પીપીએફ ખાતાધારકો માટે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ સંચાલિત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ સ્કીમમાં 3 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફાર 1 ઓક્ટોબર 2024 એટલે કે આવતા મહિનાથી અમલમાં આવશે. 1 ઓગસ્ટ 2024ના રોજ કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળ આર્થિક બાબતોના વિભાગે નવા નિયમો અંગે માર્ગદર્શિકા જારી કરી છે, જે હેઠળ પીપીએફના નવા નિયમો લાગુ કરવામાં આવશે. તો ચાલો મિત્રો જાણી લઈએ 3 નવા નિયમો. તો જાણી લો મિત્રો, આ અંતર્ગત 1 થી વધુ ખાતા ધારક સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત આવા અનિયમિત ખાતા પર પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ પોસા હેઠળ વ્યાજ ત્યાં સુધી ચૂકવવામાં આવશે કે જ્યાં સુધી વ્યક્તિનું ખાતું ખોલવા માટે લાયક ન બને, એટલે કે જ્યાં સુધી વ્યક્તિ 18 વર્ષની ન થાય ત્યાં સુધી પીપીએફ વ્યાજદર તે ચૂકવવામાં આવશે. પરિપક્વતા અવધિની ગણતરી તે તારીખથી કરવામાં આવશે કે જે દિવસે સગીર પુખ્ત બને છે, એટલે કે જે તારીખથી વ્યક્તિનું ખાતું ખોલવા પાત્ર બને છે. દેશના સમગ્ર નાગરિકને લાગુ પડતો મહત્વનો ફેરફાર આધાર કાર્ડ સંબંધિત. 1 ઓક્ટોબર 2024થી તમે પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન અથવા આવકવેરા રિટર્ન એટલે કે ITR ફાઇલ કરવા માટે આધાર નોંધણી ID નો ઉપયોગ કરી શકશો નહીં. આવકવેરા કાયદાની કલમ 139AA હેઠળ જો તમે આધાર કાર્ડ મેળવવા પાત્ર છો તો પાન કાર્ડ અથવા આવકવેરા રિટર્ન કરવા અરજી કરતી વખતે આધાર નંબરનો ઉલ્લેખ કરવો ફરજિયાત જ રહેશે. આગળના મહત્વનો નિયમ, બોનસ શેરના નિયમોમાં ફેરફાર.
સેબીએ બોનસેના વેપારને વધુ સરળ બનાવવા માટે એક નવું માળખું તૈયાર કર્યું છે. 1 ઓક્ટોબર 2024 બોનસેનું ટ્રેડિંગ T+2 સિસ્ટમ હેઠળ થશે, જે રેકોર્ડ ડેટ અને ટ્રેડિંગ વચ્ચેના સમય ઘટાડશે. શેરધારકોને તેનો સીધો ફાયદો થશે. આગળના ફેરફારની વાત કરીએ મિત્રો, તો નાની બચત યોજનાને લઈને નવી માર્ગદર્શિકા નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નેશનલ સ્મોલ સેવિંગ સ્કીમ એટલે કે NSS હેઠળ ખોટી રીતે ખોલવામાં આવેલા ખાતાઓને નિયમિત કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ખોટી રીતે ખોલવામાં આવેલા PPF, સુકન્યા સમૃદ્ધિ જેવા ખાતાઓને મંત્રાલય દ્વારા નિયમિત કરવામાં આવશે. આ સાથે ખાતાધારકોને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. એટલું જ નહીં મિત્રો, હવે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે STTમાં વધારો. ફ્યુચર એન્ડ ઓપ્શન એટલે કે FNO ટ્રેડિંગ પર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ STTમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ઓક્ટોબર 2024 ઓપ્શનના વેચાણ પર STT વધીને 0.1 થી જે પહેલાં 0.0625% હતો. આના કારણે વેપારીઓ ખરીદ વેચાણના વિકલ્પમાં થોડો વધારાનો ખર્ચ ઉઠાવવો પડતો, જેની સીધી અસર ખાસ કરીને રેવન્યુ માર્કેટમાં જોવા મળશે. આગળના મહત્વના નિયમની વાત કરીએ તો રેલવેમાં મુસાફરી કરતા વ્યક્તિઓ ખાસ જાણી લો. ભારતીય રેલવેનું વિશેષ અભિયાન. ભારતીય રેલવે 1 ઓક્ટોબર 2024 ટિકિટ વગર મુસાફરી કરનારા સામે કડક કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે. તહેવારોની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. રેલવે મંત્રાલયનું આ પગલું મુસાફરોને ટિકિટ વગર મુસાફરી કરતા રોકવા અને કડક ટિકિટ ચેકિંગનું પ્રક્રિયાને લાગુ કરવા માટે જઈ રહ્યા છે. શું મિત્રો, તમે પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવો છો? તો જાણી લો નવો ફેરફાર. નાની બચત યોજના હેઠળ 1 ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસના ખાતાના વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. NSS એટલે કે નેશનલ સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવતા ખાતાઓના વ્યાજદરમાં ફેરફાર સેવિંગ એકાઉન્ટ ધારકોની વ્યાજની અસરને કરી શકે છે. તેથી જો તમારું ખાતું પોસ્ટ ઓફિસમાં છે તો તમારે આ ફેરફાર વિશે જાણવું જ જોઈએ. આગળના ફેરફારની વાત કરીએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ એટલે કે CBDT જાહેરાત કરી છે. વિવાદ સે વિશ્વાસ સ્કીમ 2024 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ આવકવેરાના વિવાદોને ઉકેલવાનો છે, જેમાં 22 જુલાઈ 2024 સુધીમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને અન્ય અપીલ સત્તાધારકોએ સમક્ષ પડતર કેસોનું નિરાકરણ કરવાની જોગવાઈ હશે. આ યોજના કરદાતાઓને તેના પેન્ડિંગ વિવાદોનું સમાધાન કરવામાં મદદ કરશે. હવે મોબાઈલ ફોન ધારકો જાણી લો, નહીતર થશે 50,000 રૂપિયાનો દંડ. કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરાયો છે. 26 જૂનથી આ કાયદો લાગુ કરાયો છે. આ સાથે સાયબર ક્રાઇમ સામે ગાળિયો કસવામાં આવ્યો છે, તો મોબાઈલ વાપરનારા સામે લાભદાયી બનાવાયું છે. જો કે આ કાયદા અંતર્ગત મોબાઈલ યુઝર ભૂલ કરે તો 50,000થી વધુ દંડ ચૂકવવો પડશે. આ સાથે જો કોઈ વ્યક્તિના નામે 9 થી વધારે સિમ કાર્ડ હશે તો તેણે 50,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.